લોકડાઉન વચ્ચે પરપ્રાંતીય શ્રમિકોને વતન જવા દેવાની મંજૂરી આપવામાં આવી રહી છે. સુરતના સચિન વિસ્તારમાંથી શ્રમિકોને લઈને વારાણસી જઈ રહેલી બસને પરત મોકલવામાં આવી છે. હાલ ઓલ ચેકપોસ્ટ પરથી ગુજરાત પોલીસ દ્વારા સુરતથી રવાના થયેલી ચાર બસ પરત મોકલવામાં આવતા શ્રમિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સુરતના સચિનથી યુપીના વારાસણી જતી ચાર બસને અટકાવીને પરત મોકલવામાં આવી હતી, જેથી પ્રવાસીઓનું કહેવું છે કે હાલોલ ચેકપોસ્ટ પરથી પરવાનગીના કાગળો જોવાની પણ પોલીસે તસ્દી લીધી નહોતી. અમે વિનંતી કરી તેમ છતાં પરત મોકલવામાં આવ્યા છે. પાવાગઢ હાલોલ કલોલ પોઈન્ટ પર પોલીસે યુપીની પરવાનગી નથી એમ કહી પરત મોકલ્યા છે. બસના ડ્રાઈવર સલીમભાઈએ જણાવ્યું હતું કે શુક્રવારની રાત્રે 2 વાગે પરત સુરત મોકલાયા હતા. ચેકપોસ્ટ પર લગભગ 200 જેટલી બસોને અટકાવી હતી, જેમાંથી એમપી રાજસ્થાનના વાહનોને જવા દેવાયા હતા. જ્યારે યુપી જતા ટુ વ્હીલર ટેમ્પો ટ્રક ખાનગી વાહનો સહિત તમામ સુરત પરત મોકલવાયા હતા. ચાર બસમાં લગભગ 200થી વધુ શ્રમિકો પરત મોકલવામાં આવ્યા છે. हम लोग सुबह 4 बजे निकले हैं, अभी देखो बीच में खड़े हैं इधर, और हम लोग अभी 4-5 जितना भी बस है हम लोग अभी धूप में खड़े हैं, जाने नहीं. कहाँ जाने का है? झारखंड. सुबह में कितने बजे सूरत से निकले आप? सर हम लोग 3 बजे सुबह निकले हैं. सुबह 3 बजे? जी सर. तो यहाँ कितने 8 गाड़ी 7-8 गाड़ी है ना? 7-8 गाड़ी. सब गाड़ी को परमिशन नहीं देता यहाँ पे? नहीं दिया सर. क्या बोल रहा है? बोल रहे सर अगला हमको झारखंड सरकार परमिशन नहीं दी. બસમાં ઉત્તર પ્રદેશ જવા નીકળેલા શ્રમિકોને હાલોલથી પરત મોકલવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ સુરત.